नमस्कार मित्रों, स्वागत है तुम्हारे गुजरात माहिती यूट्यूब चैनल में। आज मुख्य समाचार में आगे वाता पहला, जो तुम अमरी चैनल में नवा हो और चैनल ने हजी सुधी सब्सक्राइब न करी हो तो नीचे लाल कलर नू सब्सक्राइब बटन आपेलू है तेने दबाई ने बाजू में रहेला घंटड़ी बटन ने पण दबाई देजो, जेथी मारा आवनारा कोईपण वीडियो होय ने माहिती तमारा सुधी पहुँची शके। अत्यारना सौथी पहला समाचार विषे बात करें तो आधार कार्ड ने लईने केन्द्र सरकार द्वारा महत्वनो निर्णय लेवामां आव्यो छे। थोड़ा समय पहला UIDAI नी एक एडवाइजरी वायरल थी हती, जेमां कहेवामां आव्युं हतुं के आधार कार्डनी कॉपी दरेक साथे शेर न करवी। तेनी नवी मार्गदर्शिकामां सरकारे अमुक स्थळोए फक्त मास्क करेला आधारने कोईपण साथे शेर करवानुं कह्युं हतुं। जो कि हवे केन्द्र सरकारे आ एडवाइजरी अंगे स्पष्टता जाहेर करी छे। इलेक्ट्रॉनिक्स अने IT मंत्रालये माहिती आपी छे कि सरकारे आ निर्णय तात्कालिक असरथी पाछो खेंची लीधो छे। त्यारबाद મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને ખેડૂતો માટે સારા સમાચાર સમાવ્યા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે કેરળમાં 29મી મેના રોજ પ્રવેશી ગયું છે। સામાન્ય રીતે તેની શરૂઆત 1 જૂનથી થાય છે। આમ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તેની સામાન્ય તારીખ કરતાં 3 દિવસ વહેલા કેરળ પહોંચી ગયું છે। જો કે ગુજરાતમાં પણ આ વખતે ચોમાસુ વહેલા પહોંચી શકે છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 1 જૂનથી નવા ફેરફારો લાગુ થશે, જેમાં થર્ડ પાર્ટી વીમો અને હોમ લોન પણ મોંઘા થશે। ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના વીમા માટે વધુ રકમ ચૂકવવી પડશે, જ્યારે 1 જૂનથી હોલમાર્કિંગના નિયમોને લઈને પણ નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જૂન મહિનામાં 12 દિવસ સુધી બેંકો બંધ રહેશે। બેન્કિંગ સંબંધિત કામકાજ અટકી ન જાય તે માટે તમારે આ રજાઓનું લિસ્ટ જોઈ લેવું। ભારતીય રિઝર્વ બેંક દર વર્ષે બેંક હોલિડે કેલેન્ડર બહાર પાડે છે, જેમાં દરેક રાજ્યમાં આવતી બેંક રજાઓ વિશે માહિતી હોય છે। આ કેલેન્ડરમાં તે બેંક વિશે પણ જણાવવામાં આવ્યું છે। વાસ્તવમાં તહેવારો, વર્ષગાંઠો અથવા તો વિશેષ દિવસોના કારણે જૂનમાં 12 દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે।